चैनल ऑफ वडोदरा। डभोई नगर में आवेल पौराणिक गढ़ भवानी माताजी ना मंदिर ना ब्यूटिफिकेशन ने लईने पुरातत्व विभाग ना अधिकारीओ साथी डभोई ना धारासभ्य शैलेशभाई मेहताए मुलाकात लीधी हती। डभोई नगरजनोनी लागणी तेमज मांगणी मुजब गढ़ भवानी माताजी ना मंदिर में पाणी पड़े छे, जेनुं समारकाम हाल चाली रह्युं छे। तेमज मंदिरनी बाजूमां आवेल तळावने ब्यूटिफिकेशन वहेलामां वहेली तके थाय ते माटे पुरातत्व विभागमां तेमज सरकारमां आंગેની રજૂઆત કરવામાં આવી હતી। યાત્રાધામ વિકાસ બોર્ડમાં આ કામને સમાવેશ કરી મંદિરનું સમારકામ તથા તળાવનું બ્યુટિફિકેશનના કામ માટે 3 કરોડ જેટલી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી, જે અંતર્ગત ડભોઈમાં આવેલ ગઢ ભવાની મંદિરનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે, જે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આયોજન અધિકારી, પ્રાંત અધિકારી IH પંચાલ, મામલતદાર CV ચૌધરી તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર કિશન તડવી સાથે સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું, તેમજ પુરાતત્વ વિભાગને અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા। ઐતિહાસિક ગર્ભાવતી નગરી જે ડભોઈ નગર તરીકે ઓળખાય છે એમાં આવેલું ગર્ભવાનીનું મંદિર અને એક મંદિર 850-900 વર્ષ પુરાણું છે અને એના કારણે એમાં કેટલેક ઠેકાણે લીકેજ થવાના કારણે મંદિરની જાવજલાલીમાં થોડી તકલીફ પડી રહી છે। ઉપર વોટરપ્રૂફિંગની જે જરૂરિયાત હતી આર્કોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા એની કામગીરી જૂની પદ્ધતિ પ્રમાણે ચાલુ થઈ ગઈ છે। એની બાજુમાં આવેલું જે તળાવ છે એ તળાવને જે ગંદકી છે એ ગંદકી દૂર કરવી, એમાં જે જંગલી વેલા છે સાફ કરવા, તળાવનો કિનારો એના ઘાટ એને નરું સ્વરૂપ આપવા માટે 3,54,00,000 રૂપિયા સરકાર તરફથી આપવામાં આવ્યા છે। યાત્રાધામ વિકાસ બોર્ડ આની અંદર કામગીરી કરી રહ્યું છે। આજે આર્કોલોજી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, આયોજન અધિકારી વડોદરા જિલ્લા સાથે પ્રાંત ઓફિસર, મામલતદાર અને નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે, ચર્ચા વિચારણા કરી છે અને ગર્ભાવતી નગરીને શોભે એવી રીતને આ જાવજલાલી પાછી લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે। આને માટે આર્કોલોજી ડિપાર્ટમેન્ટમાંથી જે પરમિશનો લેવાની આવવાની છે એના માટેની પણ તૈયારીઓ અને દરખાસ્તો ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે।